નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે હિન્દીમાં પાઠ 23 કામ કરો તે પાઠના સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરીશું. જુઓ જોઈએ પ્રશ્ન નંબર 1. ઉચિત ઉત્તર પર સહિકા નિશાન લગાવો, એટલે યોગ્ય ઉત્તર પર ખરાનું નિશાન કરો. આ બધું તમારે પણ તમારા પાઠ્યમાં સાથે સાથે પૂરતું જવાનું છે, બધું લખવાનું છે. તેમાં જોવો જોઈએ પહેલો પ્રશ્ન, પ્રકાશ કોણ ફેલાતા હે, એટલે પ્રકાશ કોણ ફેલાવે છે. તો અહીં તમને સામે કેટલાક શબ્દ આપેલા છે, તેમાં પહેલું છે બાદળ, બીજું છે સૂરજ, ત્યાર પછી છે તારે. તો અહીં ત્રણ વિકલ્પ આપેલા છે, તેમાંથી જે સાચો વિકલ્પ હોય તેની સામે આપેલા ખાનામાં સાચાનું નિશાન કરવાનું છે. તો અહીં સૂરજ એ સાચું છે, તો તેની સામે આપેલા ખાનામાં સાચાનું નિશાન કરવાનું છે. ત્યાર પછી જુઓ જોઈએ બીજો પ્રશ્ન, પાણી કોણ વરસાતા હે, એટલે પાણી કોણ વરસાવે છે. તો અહીં આપેલું છે હવા, ત્યાર પછી છે ચાંદ, ત્યાર પછી છે બાદલ. તો અહીં બાદલ એ યોગ્ય ઉત્તર છે, તો અહીં સાચાનું નિશાન કરીશું, તેની સામે આપેલા ખાનામાં સાચાનું નિશાન કરીશું. ત્યાર પછી જુઓ જોઈએ ત્રીજો પ્રશ્ન, નાચ કોણ દેખાતા હે, એટલે નૃત્ય કોણ દેખાડે છે, નૃત્ય કોણ દેખાડે છે. તો અહીં લખેલું છે મોર, ત્યાર પછી છે કોયલ, અને પછી છે સાંપ. તો અહીં સાચો જવાબ આવશે અથવા ઉત્તર આવશે મોર. તો અહીં આપેલા ખાનામાં સાચાનું નિશાન કરીશું. ત્યાર પછી જુઓ જોઈએ ત્રીજો પ્રશ્ન, આફત કોણ ઢાતા હે, એટલે મુશ્કેલીઓ કોણ ઊભી કરે છે. અહીં આપેલું છે સૂરજ, બાદલ, આંધી. તેમાંથી આંધી એ સાચો જવાબ છે, તો અહીં આપેલા ખાનામાં સાચાનું નિશાન કરીશું. ત્યાર પછી જુઓ જોઈએ બીજો પ્રશ્ન, સમાનાર્થી શબ્દ ન હો ઉસ પર વૃત કરો, એટલે સમાનાર્થી શબ્દ ન હોય તેના પર વર્તુળ કરો. અહીં આપેલું છે સૂરજ, અહીં છે રવિ, દિનકર અને સોમ. તો અહીં સોમ એ સમાનાર્થી શબ્દ નથી, તો તેના ઉપર વૃત કરીશું અથવા વર્તુળ કરીશું. ત્યાર પછી જુઓ જોઈએ બીજું, બાદલ તો મેઘ, નીરદ અને પછી આપેલું છે ઘટા. તો અહીં ઘટા પર વર્તુળ કરીશું. ત્યાર પછી જુઓ જોઈએ ત્રીજું, પાણી તો અહીં આપેલું છે દધી, જલ, નીર. તો અહીં દધી એ સમાનાર્થી શબ્દ નથી, તો તેના પર વર્તુળ કરીશું. જે બીજા શબ્દ છે એ બધા અહીં આપેલા ત્રણેય શબ્દના આ બધા શબ્દ તેના સમાનાર્થી શબ્દ છે. ત્યાર પછી જુઓ જોઈએ પ્રશ્ન નંબર 3, રિક્ત સ્થાન મેં સહી શબ્દ લખો, એટલે ખાલી જગ્યામાં સાચો શબ્દ લખો. તેમાં છે મેં અચ્છા ગાતી હું, એટલે હું સારું ગાઉં છું. તો અહીં તમને આપેલા છે કેટલાક શબ્દ, સૂરજ, બાદલ, આંધી, કોયલ. તો આમાંથી જે શબ્દ સાચો હોય તે અહીં આપેલી ખાલી જગ્યામાં લખવાનો છે, તો અહીં આવશે કોયલ. ત્યાર પછી મેં આફત ઢા દેતી હું, તો અહીં આવશે આંધી. ત્યાર પછી છે મેં પ્રકાશ ફેલાતા હું, તો અહીં આવશે સૂરજ. ત્યાર પછી આપેલું છે મેં પાણી વરસાતા હું, એટલે બાદલ. ત્યાર પછી જુઓ જોઈએ પ્રશ્ન નંબર 4, શબ્દ કે અંતિમ અક્ષરો કો લેકર શબ્દ સીડી બનાવો, એટલે
શબ્દના છેલ્લા અક્ષરથી શરૂ કરી શબ્દ સીડી બનાવો. અહીં કૌંસમાં તમને કેટલાક શબ્દ આપેલા છે. એમાં પહેલો શબ્દ છે પ્રકાશ, તે અહીં લખેલું છે. તો અહીં સ થી અહીં છેલ્લો મૂળાક્ષર જોવાનો. અહીં શબ્દ આપેલા છે તેમાં છેલ્લો છેલ્લો મૂળાક્ષર છે સ, શમીડી. તો અહીં સ થી શરૂ થતો શબ્દ લખ્યો છે શહનાઈ. ત્યાર પછી ઈ, તો અહીંથી શોધો જોઈએ. અહીં લખેલું છે ઈખ, તે અહીં લખીશું એટલે અહીં આવશે ઈખ. પછી છેલ્લો મૂળાક્ષર આવે છે ખ, તો અહીં ખ અહીં કૌંસમાંથી ખ થી શરૂ થતો શબ્દ શોધીશું તો અહીં આવશે ખરલ. તો તે શબ્દ અહીં લખવાનો છે ખરલ.